પ્રવેશ ના દાખલા સમજૂતી મેળવીશું, તે માટે જોઈએ આપણે પુસ્તકમાં ઉદાહરણ નંબર 23. આ પહેલાના લેક્ચરમાં આપણે બે ઉદાહરણની ચર્ચા કરી હતી, આજે ઉદાહરણ નંબર 23 બરાબર જોઈએ. તો તરાના અને જીરીસના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ પાપુસર નીચે મુજબ છે. તરાના અને જીરીસા જૂના ભાગીદારો હતા. હવે નવા ભાઈ પણ જોઈએ. તારીખ 1/4/2017 થી તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે પ્રવેશે. નવા ભાગીદારનું નામ રિહાન છે. પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. રિહાન મૂડી તરીકે 2 લાખ અને તેના ભાગની પાઘડી તરીકે 18,000 રૂપિયા લાવશે. પાઘડીના તફાવતની રકમ હવાર જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો. સૌપ્રથમ આપણે શું કરવાનું છે, આપણે વાત કરી હતી તેમ કે જ્યારે તમે પ્રવેશનો દાખલો કરો છો ત્યારે આપણે 4 ખાતા બનાવવાના છે. કોનો મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સર્વે. આ 4 ખાતા બની જાય ત્યારબાદ તમારે સૌપ્રથમ ખાતાની બાકી લઈ જવાનું. મૂડી ખાતાની બાકી જમા બાકી આગળ લાવ્યા. તરાના જીરીસાની જૂના ભાગીદારોની મૂડી જુઓ તમે, જૂના પાકા સર્વેમાં 1,90,000 અને 1,21,000. રિહાની નવી મૂડી આવશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ, રોકડ ખાતું બનાવ્યું છે તેની ઉધાર બાકી લઈ ગયા. બાકી આગળ લાવ્યા. રોકડ સિવાય આપણે આ રીતે ચાલીસ આ બે કામ કર્યા પછી ત્રીજું કામ કેવું કરવાનું છે આપણે, કે જૂના પાકા સર્વેયામાં પાઘડી જોવાની. જૂના પાકા સર્વેમાં જો પાઘડી આપેલી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુએ લઈ જઈને મારી વાળી બરાબર. જૂના પાકા સર્વેમાં આપણે પાઘડી આપેલી છે 14,000. મેં લખીશું આપણે પાઘડી ખાતી. ઈ જે 14,000 ની પાઘડી છે તે જૂના ભાગીદારોની છે. જૂના ભાગીદારોનો નફાંશ વહે છે તેનું પ્રમાણ આપણે આપેલું નથી, વળાવવાનું નથી, રકમ આપણ નથી. તો એનો અર્થ એવો થાય કે જ્યારે નફાંશનું વહે છે તેનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે નફાંશનું વહે છે પ્રમાણ 1:2 એટલે કે સરખું હોય. તો 14,000 ની પાઘડી છે તે તરાના અને જરીસાને સરખા પ્રમાણમાં વહેંચો. સરખા પ્રમાણમાં વહેંચો એટલે રકમ થશે 7,000 અને પ્રીમિયમ ખાતે
આજે આપણે જે રોકડા લાવે છે તે આપણે કોને આપવાના છે? જૂના ભાગીદાર એટલે કરારના જે જીનીસર છે તેને આપણે ત્યાગના પ્રમાણમાં આપવાના છે. તો સૌપ્રથમ આપણે ત્યાગનો શોધવું પડશે. આપણે વાત કરી હતી કે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં આવે છે ત્યારે કોઈ ભાગીદાર નુકસાન થતું હોય છે, બરાબર? તો આ માટે તે પાવીને કહેવાય કે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણ વહેંચવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ત્યાગ પ્રમાણ શોધીશું. ત્યાગ સૂત્ર લઈએ. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે આપણે જોઈએ તો જૂનું પ્રમાણ આપણી પાસે છે, તરાના અને જીનીસાનું જૂનું પ્રમાણ 1:1 છે જે આપણી પાસે છે. નવું પ્રમાણ આપણને હવાલા નંબર 2 માં આપેલું છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3 રાખવામાં આવશે. તો સૌપ્રથમ આપણે તરાનો ક્યાં શોધીએ? જૂનું પ્રમાણ બનેલું છે 1:2 લખશો આપણે. 1:2 હવે નવું પ્રમાણ શું છે? 4:3 તેમાં જે પહેલો છે 4 તે ત્રણ થશે, બીજો જે જીનીસાન 3 છે જીનીસાન નો થશે. તો હવે આપણે છેલ્લે કેટલા લખવાના છે? 3 નો સરવાળો. 4:3 છે 3 નો સરવાળો કરો. કોસ્મોલેટી આપણે
अभी 12000 से તેને પણ આપણે એક જેમ તેને પણ વેચો છે 12000 ને એક જેમ તેને પણ વેચો રકમ મને આપણે 4000 અને 8000 આપણે કિંમત વધારી દીધી બરાબર ભાઈ આ કિંમત ઘટાડવાની છે તો ઉધાર પાછું લખો તમારા નામની ખાતે ચિનીસા નામની ખાતે આગળનો વાળો જોઈએ
अनुसार लेनदारों ने लखेली देवी हुंडी 10,000 स्वीकार जे चोखा नोंधवानी बाकी छे। हवे लेनदार पासे देवी हुंडी रकम आवे छे, एक लेनदार देवी हुंडी स्वीकारेली छे, तेनो अर्थ के लेनदार पासे से घटी जशे। ज्यारे लेनदार देवी हुंडी स्वीकारे छे त्यारे लेनदार घटी जशे अने देवी हुंडी वधी जशे। तो जूना पाका सरे मां जो जोई लेनदार केटला छे, जूना पाका सरे मां लेनदार वापरे 30,000 लखी आपे लेनदार जूना पाका सरे जोवानुं, जूना पाका सरे प्रमाणे जे
જીનીસા અને રીહા તો આપણે જ્યારે મૂળાકાર બંધ થાય ત્યારે કીધું આવે છે પહેલો રોકાર નામક તેને સર આપણે કીધી છે બરાબર પછી રોકાર ઉદ્ભવ નામક તે પણ ભાઈ દર છે એની કીધું અને રોકાર ઉદ્ભવ કરીને પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ છે તે દેવો છે ભાઈ દર છે વેચીને સકાય તો પણ ભાઈ કી છે પણ કી પ્રોવિડન્ટ ફંડ રકમ 16000 आगे बढ़िए खाता नंबर तेपन जो पाए थे जेम से जेम लिखिए जो खाता नंबर की बेस रहने से का मुड़ी दिया बाजू पर लिख सकता है अथवा तुम्हें दिया नंबर की बात करने पर दस से ऐसा बराबर अगर लेनदार आपने सुधार बात नहीं किया चुका वाला भाई की खर्चा ચૂકવવાના બાકી ખર્ચા રકમ આપેલી છે 15000 બરાબર ચલો મૂડી દેવા બાજુ બધી રીતે આવેલી છે મિલકત એના બાજુ જોઈએ પાઘડી જ્યારે ભાઈ કરો છે વેચી વાળ માની વાળ ત્યારબાદ આપણે છે જમીન મકાન તો જમીન મકાન ને કિંમત દર્શાવે યંત્રો યંત્રો પર કોઈ હવાનો નથી એનો ફેરો લઈ યંત્રો છે એ જ કિંમત હશે એમાં કોઈ સુધારો કરવો તો નથી यंत्रों की मदद से रोकाणो હવે આપણે જરૂર નથી કે કારણ કે રોકાણો જો આપણે 50000 ના જીનીસા લઈ જાય છે તો હવે આપણે પછી રોકાણો વધતા નથી ત્યારબાદ આપણે આપેલા છે આપણને દેવાદાર દેવાદાર નું શું 70000 સ્ટોક સ્ટોક માં પણ વધારો કરવો છે એમ નથી નીચે સ્ટોક ની
મૂડી ખાતામાં કે મૂડી ખાતાની મોટા ભાગે જમા થઈ ગઈ છે રિયાની 2 લાખ રૂપિયા 2 લાખ માંથી વિગત વાત કરવા માટે કે બાકી આ ગોળ લઈ ગયા 2 લાખ માંથી બાકી વાત કરવા માટે રકમ છે આ 1 લાખ बाकी मुझे अपने 1,15,000 बाकी मुझे 1,15,000 तरह मुझे 1,90,000 प्लस 2,24,500 की बात करें तो बात सरल जैसे तीन भाई की मूल्य से 2,08,500 आज ही मूल्य आप ऐसे आखिर मूल्य तो यहाँ मूल्य खाते ले सु तरण मूल्य 2,08,500 जिन्हें सारी 1,15,000 अने रिहा की 1,88,000 ट्रांसफर की चौथी मूल्य बाहर लगे चार लाख कम हो जाए रोपण का दुकान के रोपण ही बैठे लेने के 2,40,000 का सदा रहता पहला क्या बना था बाकी आप ले गया रोपड़ी में ले दिया है 2,58,000 बदी भी तो नहीं गई है चलिए आप बाकी सब लोग सब लोग करें लेकिन बनने को आज हम क्या बता रहे हैं उड़ो छता पाकिस्तान जरूर नहीं मत तो आप कमेंट कर पूछी दीशू आभार।